तो भगवान अयोध्यानी अंदर प्रगट थया छे। ज्यारे ज्यारे भगवान प्रगट थाय त्यारे कोई राजकुटुंबमां, कोई ऋषि कुटुंबमां अने क्यारेक अति उतावळ थाय तो कुटुंबने शोधवा रहता ज नथी, थांभलो फाड़ीने प्रगट थाय। ब्रह्माजीने छीक आवे तो एनी नाकमांथी प्रगट थाय। ज्यारे जेवो समय क्यारेक क्यारेक गरुड तजी पग पाळा पधार्या गजसारू महाराज। तो ये न्याय भगवान अनेक वार अनेक रूपे अने अनेक स्थानोनी अंदर प्रगट थाय छे। पण आपणे बधा अवतारोनी सामे जो नजर करिए तो वधारे ने वधारे छलकाती समृद्धिमां जो भगवान प्रगट थया होय तो दशरथ महाराजाने घेर। નંદરાયને ત્યાં એટલી સમૃદ્ધિ નહીં, વસુદેવને ત્યાંય નહીં, ધર્મદાદાને ત્યાંય નહીં, અગાઉ જ્યાં જ્યાં પ્રગટ થયા ત્યાં ક્યાંય નહીં એટલી સમૃદ્ધિ અને એવી સુખ સાહેબીને એવું જબર રજવાડું આ દશરથ મહારાજાનું હતું। આખા બ્રહ્માંડની અંદર દશરથનું નામ પડે એટલે કોઈ આંખ ઊંચી ન કરે એવી એની આણ વર્તે આ રઘુવંશની। અને એની અંદર ભગવાન પ્રગટ થયા છે। સુંદર મધુમાસ ચૈત્રમાસ અને નવમી તિથિને ભગવાને પસંદ કરી છે। બે વખત નોમને ભગવાને બહુમાન આપ્યું। એકવાર કલિયુગની અંદર ભગવાન પૂર્ણ પુરુષોત્તમે, ત્રેતાયુગની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમે। એટલે આ દિવસ ખરેખર ધન્ય બની ગયો। ઉપવાસ ન કરતા હો તો કરજો। નવના અંકને પૂર્ણ અંક કહેવામાં આવે છે ને। ભગવાન સંપૂર્ણ મર્યાદાના પાલક છે। ક્યાંય પણ મર્યાદાને તોડવા માટે ઠાકોરજીએ પોતાનું ભગવાન પણ વાપર્યું હોય આપણને આખા માનસમાં જોવા નહીં મળે। નહીંતર ક્યારેક એવી મુશ્કેલી આવે તો ભગવાન પોતાનું ભગવાન પણ વાપરીને મર્યાદા એક બાજુ મૂકે, પણ રામચંદ્ર પ્રભુએ ક્યારેય મર્યાદા તોડી નથી। પૂર્ણ મર્યાદાના પાલક હોય પૂર્ણ અંક એવી નવમીને દિવસે પ્રગટ થયા છે। ભગવાને નવદા ભક્તિનો ખૂબ મહિમા વધાર્યો છે। શ્રી કૃષ્ણચંદ્રનું જીવન જુઓ તો એ અષ્ટમી તિથિએ પ્રગટ્યા। એને મેળવવા માટે તો ઊંધા માથે અષ્ટાંગ યોગની સાધના કરવી પડે, કારણ કે આ લીલા પુરુષોત્તમ આનું કાંઈ નક્કી નહીં। તમે ગોકુળમાં જાઓ તે મથુરામાં ગયા હોય ને ત્યાં જાઓ તે દ્વારિકામાં જઈને બેઠા હોય, દ્વારિકા જઈને પૂછો તો કે હસ્તિનાપુર ગયા છે। એ ભગવાનનો ચરણ એક ક્યાં હોય ને બીજો વળી ક્યાંય હોય, એટલે એનું કાંઈ નક્કી નહીં। એ ક્યારે મોરલી વગાડે ને ક્યારે વળી હાથમાં પાંચ જણને શંખ લઈને ફૂંકે, ક્યારેક ગોવાળ બનીને ગાયો ચારે તો એ જ પાછા મહાભારતના રણ મેદાનમાં ઘોડાની લગામ હાથમાં લઈને સારથી બને। ભગવાન શ્રી કૃષ્ણનો જે યુગ છે એને યુગ ધર્મ કહેવાય, સમય પ્રમાણે વર્તવું। અને ભગવાન મર્યાદા પુરુષોત્તમનો જે સમય છે એને ધર્મયુગ કહેવાય, જે રીતે ધર્મ કહેતો હોય એ જ રીતે વર્તવું, અને તો જ સીતાજીનો ત્યાગ થઈ શકે ને। મર્યાદામાં રહેવું પડે, આડાવળો ન થવાય, આવા પવિત્ર યુગની અંદર મર્યાદાનું સ્થાપન કરવા માટે ભગવાન પધાર્યા છે। ભાગવતજી છે કે બીજા શાસ્ત્રો છે ને એને યોગશાસ્ત્ર કહેવાય, આ રામચરિત માનસને પ્રયોગશાસ્ત્ર કહેવાય। પ્રયોગ એટલે આમાં બધું પ્રેક્ટિકલ જ બતાવ્યું છે। શ્રી કૃષ્ણ ભગવાને એમ કે માતા પિતાની સેવા કરવી કે માતા પિતાની આજ્ઞામાં રહેવું, પણ એનું જીવન જોઈએ ત્યારે એમ લાગે કે બધા એને રોવડાવવાનું જ કામ કર્યું છે। અને રામચંદ્ર ભગવાને એમ કહેતા હોય કે પિતાની આજ્ઞામાં રહેવું તો એમાં કોઈને પૂછવાનું નહીં, એણે પ્રેક્ટિકલ કરી બતાવ્યું છે। ખાલી એક જ વચન માટે જેણે પોતાની સંપૂર્ણ જિંદગીને હોડમાં મૂકી દીધી, એટલા માટે આને પ્રયોગશાસ્ત્ર કહેવાય। તમામ પ્રયોગો તમને સીધા જ દેખાઈ આવે। ઘણીવાર એવું હોય કે આપણે આ જન્મે કર્મ કર્યું હોય તો એને પછીના જન્મે ઠાકોરજી ભોગવાવે, ઉપર જઈને ભોગવાવે, આગલા જન્મનું કર્મ આ જન્મે ભોગવાવે, પણ આ પ્રયોગશાસ્ત્ર એટલા માટે છે દશરથે જે કર્મ કર્યું એને એના જ જન્મે પ્રેક્ટિકલ
ભોગવાવી દીધું. શ્રવણના માતા પિતાને બાણ, શ્રવણને બાણ માર્યું ને એના માતા પિતાનો શાપ થયો. તો એ તો બીજા જન્મે ભોગવવાનું કર્મ હોય, પણ પ્રયોગશાસ્ત્ર એટલા માટે છે કે એનાયત જન્મે થોડાક વર્ષોના ગાળામાં એ કર્મ સામે આવીને ઊભું રહ્યું. અને બીજી વાત એ પણ કે દશરથ મહારાજ આગળ આપણી જેમ કાંઈ કર્મના કોઠાર ભરેલા તો હોય નહીં કે લાઈનમાં ભોગવવા પડે. એને જિંદગીમાં એક જ ખોટું કામ હતું એટલે ઠાકોરજીએ ટાઈમે ભોગવાવી અને છૂટા કર્યા. અને આપણી ડાયરી સામે જુએ તો થરના થર લાગેલા હોય. એટલે આજ કરેલું કર્મ તો ધૃતરાષ્ટ્રની જેમ 50મા જન્મે વારો આવે એવું હોય, એટલે તરત કેવી રીતે ભોગવાવે. ભગવાન રઘુનાથજી બપોરે 12 વાગે એટલે કે વિશ્રામ કાળે 12 વાગે બધાએ જમી અને વિશ્રાંતિ કરતા હોય એવા સમયે પ્રગટ થયા. શ્રીકૃષ્ણ ભગવાન 12 વાગે જ પ્રગટ થયા, પણ રાત્રિએ. એ ભગવાનને યાદ કરવાથી કામ બળે. ભગવાનના પ્રાગટ્યના સમાચાર મળતા તમામ ઋષિમુનિઓ દેવતાઓ વગેરે આવેલા અને એ બધા જ પરમેશ્વરના દર્શન કરી અને ભગવાનને આશીર્વાદ આપે છે. ભગવાનને માણસ થવાનો શોખ થાય એનું કારણ એ કે ઠાકોરજીને આશીર્વાદ કોઈ ન આપે, બધા એની પાસેથી આશીર્વાદ અને કૃપાની માગણી કરે. પણ ભગવાન બાળક એટલા માટે બને, મનુષ્ય લીલા એટલા માટે કરે કે માતા પિતા કેટલાય ઋષિમુનિઓને ખોળે બેસાડે, પગે લગાડે, એ બધાય વળી પાછા આશીર્વાદ આપે. પણ સામાન્ય માણસને આપે એવા આશીર્વાદ નહીં. ઋષિમુનિઓ એવું કહે છે કે વાણી મંગલ રૂપિણી ચહસિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલ દે ચ દોર્વિલસિતમ નૃણામ પરમ મંગલમ વક્ત્રમ મંગલકૃચ્ચ પાદચલિતમ યસ્યાખિલે મંગલમ સોયમ મંગલમૂર્તિરાશુ જગતો નિત્યમ ક્રિયાત મંગલમ. ઋષિમુનિઓ એવું કહે છે કે પરમેશ્વર, અનેક જીવાત્માઓનું મંગલ કરવા માટે તમે પ્રગટ થયા છો. તમે જે કાંઈ આ ભૂમંડળમાં આવ્યા પછી શબ્દો બોલશો એ તમામ શબ્દો જીવાત્માનું મંગલ કરનારા હશે. ત્યાર પછી ભગવાનને કહે છે કે તમારા નેત્રો કહેતા તમારી નજર, જેના જેના ઉપર નજર પડશે તો તમારી દ્રષ્ટિ છે એ પણ મંગલ કરતા છે. ભગવાન કોઈ પણની સામે જોવે, ક્રૂર દ્રષ્ટિએ જોવે તોય મંગલ થાય. કુંભકર્ણની સામે ભગવાને આંખ લાલ કરી તેનું મંગલ થયું, રાક્ષસ શરીર છૂટી ગયું અને ભગવાનના પરમ પદને પામ્યો. રાવણની સામે ભગવાને આંખ લાલ કરી અતિ ક્રોધ કર્યો તો રાવણનું બગડ્યું નહીં, એનું સુધર્યું. જ્યાં સુધી રામે એની સામે આંખ લાલ નહોતી કરી ત્યાં સુધી અનેક પ્રકારના પાપ કર્મોને કરતો રહ્યો, પણ ભગવાનની જ્યારે એના ઉપર દ્રષ્ટિ પડી એટલે તમામ કર્મ બંધનો કપાઈ ગયા. એટલા માટે ઋષિમુનિઓ કહે છે કે તમારી જે દ્રષ્ટિ, તમારા નેત્રો છે એ પણ મંગલના કરનારા છે. વક્ત્રમ મંગલ કૃચ્ચ પાદ ચલિતમ યસ્યાખિલે મંગલમ. 2-4 વસ્તુના નામ આપીને પછી એમ થયું કે ભગવાનના શરીરમાં અમંગળ કાંઈ નથી. એટલે યસ્યાખિલે મંગલમ, તમારું સર્વસ્વ મંગલ છે. ભલે તમે મનુષ્ય જન્મ લીધો, ભગવાનનું શરીર દિવ્ય છે, દેખાય આપણા જેવું, પણ આપણામાં ને એમાં ખૂબ ફેર છે. સ્વયં મંગલ મૂર્તિ રાશ જગતો નિત્યમ ક્રિયાત મંગલમ. તમે જે જે ક્રિયા કરશો, ઠાકોરજીને કાંઈ શીખવાડવું નથી પડ્યું. તમારા ઘરે બાળકનો જન્મ થાય, એને નાનપણથી ઘડવો પડે, બધું જ એને શીખવાડવું પડે. ઠાકોરજીને કાંઈ શીખવાડવું નથી પડ્યું. સાવ નાના હોય ત્યારથી એનું બધાય માને. ભગવાન નંદરાયજીને કે તમે ઇન્દ્રનો યજ્ઞ શું કામ કરો છો, ન કરાય. નંદરાયજી કે કોનો કરાય, તો ગોવર્ધનનો. આજથી ગોવર્ધનનો.
તમને તમારો નાનો એવો છોકરો કાંઈ કે આ તમે લગ્ન પ્રસંગ કરો છો એમાં એટલો ફેરફાર કરો તો ચોકલેટ આપીને કે જાઓ રમો તમે. બાળકની વાત કોઈ વ્યક્તિ જલ્દી સહજતાથી મોટો નિર્ણય માની લે નહીં, પણ ભગવાનના બાળપણની અંદર પણ ભગવતપણું નીતરતું હોય છે. કોઈ પણ અવતારોની અંદર આપણે જોઈએ, નારાયણ સરોવરનું પાણી સુકાયું ત્યારે ધર્મદાદા ઉદાસ થયા ઘનશ્યામ મહારાજ કે ચાલો આપણે મરતા જીવને બચાવીએ. હવે મરતા જીવને બચાવવા એ કોઈ માણસનું કામ નથી, પણ ધર્મદાદાને ખ્યાલ હતો એટલે ગયા અને નારાયણ સરોવરના એક ખૂણે ઉતરીને ઠાકોરજીએ ચરણ દબાવ્યો અને એ જ વખતે અંદરથી જળધારા પાતાળ ગંગા પ્રગટ થઈને આખું સરોવર છલકાઈ ગયું. તો આવો વિશ્વાસ નાના બાળક ઉપર આવે નહીં, પણ પરમેશ્વર જ્યારે બાળક બનીને આવે ત્યારે એના ઉપર બધાને વિશ્વાસ બેસે છે. ઋષિમુનિઓએ આશીર્વાદ આપ્યા અને આશીર્વાદ એવા આપ્યા કે ચારેય ભાઈઓ દીર્ઘાયુષી બને, ચિરંજીવી બને એવા તમામ ઋષિમુનિઓ બ્રાહ્મણો નગરવાસીઓએ આશીર્વાદ આપ્યા છે. ભગવાન ચંદ્રશેખર કહે છે કે હે શિવા, ભગવાનના પ્રાગટ્યથી કોઈને આનંદ સમાતો નથી, સ્વયં સૂર્યદેવને ખસવાનું મન થતું નથી. એક મહિના સુધી સૂર્ય એના એ જ સ્થાન ઉપર, એક મહિના સુધી જ્યારે ઘડિયાળમાં જુઓ ત્યારે 12 જ વાગ્યા હોય, એક ઘરનું ઘડિયાળ બંધ થાય, 2-5 ઘરનું બંધ થાય, પણ આખા બ્રહ્માંડમાં આવો સુધારો કરી દીધો. બધાએ ધામધૂમથી ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ મનાવ્યો છે અને હે શિવા ઘેર ઘેર આનંદ વધામણા ગવાઈ રહ્યા છે કે સખી આજ આનંદ.
જ્યારે જ્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે તમને પારણિયામાં એક જ સ્વરૂપ ઝૂલતું દેખાય, પણ ભગવાન મર્યાદા પુરુષોત્તમની ખાસિયત એ છે કે એક જ સરખા ચાર સ્વરૂપો પારણિયામાં ઝૂલતા દેખાય. લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન છે એ બીજા કોઈ નથી, ભગવાનના જ અંશ છે. અને એક સરખું આપણે આગળ તો ઠાકોરજી આમ તો એક સરખા છે, નહીતર બે શ્યામ અને બે ગૌર, રામ અને ભરત બે સાંવરા છે, અને સુમિત્રાનંદન બંને લક્ષ્મણ અને શત્રુઘ્ન એ બંને એકદમ ગૌર છે. ભગવાન જ્યારે જ્યારે પ્રગટ થાય, ઘનશ્યામ મહારાજ શ્યામ છે, રામ પ્રતાપજી મહારાજ બહુ ગૌર હતા, કારણ કે સાક્ષાત શેષનો અવતાર છે. અને ભગવાન નંદનંદનનું તો પૂછવાનું જ નહીં, કેવા કાળા હતા એ. આખી દુનિયાની શ્યામતા, અને કોઈ વ્યક્તિને કદાચ શ્યામ શરીર મળ્યું હોય ને તો એને ગૌરવ રહે કે ભગવાન નંદનંદન પણ એવા જ હતા. એટલે ઠાકોરજીએ શ્યામ સ્વરૂપ સાંવરી સુરતને ધારણ કરી એની સામે ભગવાન બલરામજી એ એકદમ ગૌરવર્ણના હતા. ભગવાન ચંદ્રશેખર કહે છે કે હે ગિરિજા, આજે દશરથ મહારાજાના રાજ્યમાં એક સાથે ચાર ચાર પારણાઓ ઝૂલે છે. રાજ પરિવારની અંદર કોઈને પણ આજ આનંદ સમાતો નથી, અને દશરથ મહારાજાના તો આનંદની કોઈ સીમા નથી. વર્ષોના વર્ષો ગયા, જે રાજમહેલ એકદમ સૂનો હતો, વર્ષોથી 60,000 વર્ષથી જે રાજમહેલમાં બાળકનો ક્યારેય અવાજ નથી આવ્યો, અને આટલા સમય પછી ચાર પુત્રો તો ખરા, પણ એમાંય સાક્ષાત સમગ્ર જગતનું કારણ એવા પરમેશ્વર જ્યારે બાળક બનીને પધાર્યા હોય, દશરથ રાજાની જન્મ જન્મની મનોકામનાઓને પૂર્ણ કરી છે. આનંદમાં સમય વીતે છે.